बाळ मित्रों स्वागत छे तमारू मारी चेनल ज्ञान विश्वमा। आ चेनल नी अंदर शैक्षणिक माहितीओ, अभ्यासक्रमो तथा सरकारी योजनाओ विषेनी माहिती अपलोड करवामां आवे छे। जो हजी सुधी तमे आ चेनल ने सब्सक्राइब ना करी होय तो सब्सक्राइब बटन उपर क्लिक करी बाजुनो बेल आइकन पर पण क्लिक करो के जेथी करीने आ चेनल ना नोटिफिकेशनो तमने मळता रहे। बाळ मित्रों आपणे जोई रह्या छे स्वाध्याय 6.1 નો દાખલા નંબર 4 ધોરણ 9 પ્રકરણ 6 રેખાઓ અને ખૂણાઓ। વિડિયો ચાલુ કરતા પહેલા જો બોર્ડ પર ના અક્ષરો તમે ના વાંચી શકતા ઓપ્શન ના 3 ડોટ્સ ને ક્લિક કરી નીચે જે ક્વોલિટી નો ઓપ્શન ખુલે છે એમાંથી તમે એડવાન્સ પસંદ કરી અને 1080p પસંદ કરો અને મોબાઈલ ની બ્રાઇટનેસ ને થોડી વધારી દો। હવે આપણે એવું કીધું છે કે આપેલ આકૃતિમાં જો x y w z હોય તો સાબિત કરો કે AOB રેખા છે, એટલે કે x y w x y w z = 360। મેં ચારે ચાર ખૂણા એક્સ વાય ડબલ્યુ ઝેડ બરાબર 360 લખી દીધા। અહીં આપણે એની શરત પણ લખી લઈએ, બિંદુના બધા ખૂણાનો સરવાળો ત્રણસો ને સાઈઠ અંશ થાય, એટલે કે આ બિંદુ ઓ છે એની ઉપર તમે ચાહે ગમે એટલા ખૂણા બનાવો એનો સરવાળો તો અલ્ટિમેટ 360 જ થવાનો છે। તો આ ચારે ચાર ખૂણાનો સરવાળો મેં 360 લઈ લીધો। હવે આપણને રકમમાં કઈક શરત આપી છે xy = wz, તો આપણે લખી શકીએ તેથી xy x + y (x + y) = 360। મેં શું કર્યું કે આ wz છે એની જગ્યાએ xy લખી દીધા, કારણ કે આપણને શરત ઓલરેડી આપી દીધી છે રકમમાં કે xy = wz છે, તો આપણે અહીં લખીએ શું કામે આપણે લખ્યા તો કે x + y = w + z, આપણને ઓલરેડી રકમમાં આપી દીધું છે। બે વાર એક્સ વાય છે તો આપણે આ રીતે લખી શકીએ 2x + y = 360 અંશ। તો તેથી આપણે x + y ને સૂત્રનો કરતા બનાવીએ x + y = 360 એને ભાંગ્યા 2 = 180 અંશ। x + y આપણું 180 અંશ આવ્યું। હવે x + y ના આપણે નામ લખી લઈએ તો x ખૂણો એટલે શું છે તો કે BOC, તો આપણે લખીએ તેથી ખૂણો BOC + y એટલે કયો છે તો કે COA, તો ખૂણો COA = 180 અંશ। અને આ બંને ખૂણાઓ કેવા છે તો કે સેમ ઉદ્ભવ બિંદુ ઉપર છે અને આસન કોણ છે, તો આપણે લખીએ આસન। હવે જો આ બંને ખૂણાઓ સેમ ઉદ્ભવ બિંદુઓ ઉપર છે, એક જ ઉદ્ભવ બિંદુ ઉપરથી બે ખૂણા છે, આસન કોણ છે અને 180 એનો સરવાળો છે, તેથી પૂર્વધારણા 6.2 મુજબ AOB રેખા થશે, AOB રેખા છે એવું આપણે સાબિત કર્યું। શા માટે? કારણ કે જો આ AOB ઉપર આ બે ખૂણાઓ છે આસન કોણ છે, આસન કોણ એટલે કેવા કે એનું ઉદ્ભવ બિંદુ સમાન હોય અને એવા બે ખૂણાઓ, અને એ બંને આસન કોણનો પાછો સરવાળો 180 થાય, અને આસન કોણનો સરવાળો 180 થાય મતલબ કે આસન કોણ કેવા હોય તો કે રેખિક જોડના ખૂણા, એક જ રેખા ઉપર બનતા બે ખૂણાઓ, એટલા માટે આપણે AOB રેખા છે એવું સાબિત થાય છે। વિડીયોને પોઝ કરી ચોથો દાખલો તમારી નોંધપોથી મોતાલ્યો ત્યાર પછી વિડીયો ચાલુ રહેવા દેજો, કારણ કે ચોથા પછી પાંચમા દાખલાની લિંક હું ફોટો સ્વરૂપે ડિસ્પ્લે ઉપર જ આપી દઈશ, ટચ કરશો એટલે જોઈ શકાશે, અને જો ના આવે તો જ્યારે શૂટિંગ કમ્પ્લીટ થશે ત્યારે અપડેટ કરી દઈશ। બાળ મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર, આ વિડીયોને લાઇક કરો, જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો, અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો। થેન્ક્સ ફોર વોચિંગ, ફરી મળશું બીજા વિડીયોમાં।